આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહત્વના સમાચાર આપને દર્શાવી દઈએ, શેત્રુંજય જૈન તીર્થ ક્ષેત્ર મુદ્દે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના. સીએમ ભૂપેન્દ્ર પટેલે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેમાં અલગ અલગ વિભાગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સ જૈન સમાજની માંગણીઓને લઈને ચર્ચા કરશે. ભાવનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ ટાસ્ક ફોર્સ રચાઈ છે. આ મોટા સમાચાર હાલ મળી રહ્યા છે. ટાસ્ક ફોર્સમાં રેન્જ આઈજી, નાયબ વન સંરક્ષક, ભૂસ્તર શાસ્ત્રીનો પણ સમાવેશ કરવામાં આવશે. ત્યારે જૈન સમુદાય ગત કેટલાક દિવસોથી જે માંગ કરી રહ્યું છે તેને લઈને આ એક મોટા સમાચાર. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે. જી કિંજલ, ટાસ્ક ફોર્સની રચના કરવાનું, એસઆઈટીની રચના કરવાનું 2-3 દિવસ પહેલા ગૃહપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે નામો આવ્યા છે તેની અંદર જે એસઆઈટી બનાવવામાં આવી છે એ ભાવનગર દ્વારા સંચાલિત હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. કેમ કે ભાવનગર જિલ્લાના કલેક્ટર એસઆઈટીના અધ્યક્ષ રહેશે, એની સાથે જે જિલ્લા મેજિસ્ટ્રેટ છે તેમની અધ્યક્ષતામાં જે એસઆઈટી છે તે બનાવવામાં આવશે. ટાસ્ક ફોર્સના જો સભ્યોની વાત કરવામાં આવે તો રેન્જ આઈજી ભાવનગર, તેની સાથે જ ભાવનગર જિલ્લાના પોલીસ વડા તેમજ નાયબ વન સંરક્ષણ અને ભૂસ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફતર નિરીક્ષક અને પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ની ટાસ્ક ફોર્સની અંદર એક મેમ્બર તરીકેની વર્તી છે, મેમ્બર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાલિતાણાને રાખવામાં આવ્યા છે. એનો મતલબ એ છે કે હોદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યું છે. વ્યક્તિ કરતા સામાન્ય રીતે એવું હતું હોય છે કે એસઆઈટીની જ્યારે રચના થતી હોય છે ત્યારે વ્યક્તિઓ ઉપર ભાર મૂકવામાં આવતું હોય છે, એ ચાહે મહેસૂલની એસઆઈટી હોય કે પછી કહી શકાય કે લીગલ માટેની એસઆઈટી હોય કે પછી પોલીસ માટેની, પોલીસના કેસની તપાસ માટેની હોય. પહેલી વખત એવી એસઆઈટી જોવા મળી રહી છે કે જ્યાં ભાવનગર જિલ્લાના અલગ અલગ જે હોદ્દાઓ છે એ હોદ્દાઓને નો સમાવેશ એસઆઈટીમાં કરવામાં આવ્યો છે. એટલે કે એસઆઈટીની જે જાહેરાત છે, જાહેરાત બાદ સત્તાવાર નોટિફિકેશન આવવામાં 3 દિવસ જેટલો વિલંબ થયો છે અને ત્યારબાદ પણ અત્યારે માત્ર હોદ્દાઓ જાહેર કરવામાં આવ્યા છે. એટલે એ હોદ્દા પર જે અધિકારી ફરજ બજાવતા હશે તે એસઆઈટીના સભ્ય બનશે, એ પ્રકારની જે વાત છે તે હાલ જોવા મળી રહી છે. બિલકુલ કિંજલ, તો ભાવનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એસઆઈટી રચાઈ છે. આ પહેલા રાજ્ય સરકાર તરફથી આ અંગે જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ રજૂઆતો છે તેના પર સંશોધન કરવામાં આવશે, તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે અને જે પણ શક્ય હશે તે રજૂઆતો પર ધ્યાન આપવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે અને હવે જે માંગણીઓ છે જૈન સમાજની તેના પર વિચારણા અને ચર્ચા થશે.